નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. સરહદની રખેવાળીમાં એકબીજાને ઉત્તમ સહકાર આપવા ભારત અને મ્યાનમાર સંમત થતા ઉગ્રવાદી જૂથ ઉપર હવે ધોંસ વધી શકે છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાંગ સુકી વચ્ચે મંત્રણા બાદ સંયુક્ત નિવેદન બંને નેતા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. મ્યાનમારને અત્યંત ભરોસાપાત્ર પડોશી તરીકે ઓળખાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ખેતીવાડી, વીજળી અને અક્ષય ઉર્જા ઉપરાંત દાળ કઠોળના વેપારમાં મ્યાનમારને ભરપૂર મદદ અપાશે. ભારતની લોકશાહીથી પોતે સદાય પ્રભાવિત રહેતા હોવાનો એકરાર કરતા આંગ સાન સુકીએ કહ્યું હતું કે મ્યાનમારના વિકાસમાં તેમને ભારતના અનુભવનો ખપ છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર નસીમ ઝૈદીએ લોકસભા સાથોસાથ વિધાનસભાની ચૂંટણી યોજી સમય તથા ખર્ચનો બચાવ થાય તેવા સૂચનનું સ્વાગત કર્યું છે. સમાંતર ચૂંટણી માટે બધા રાજકીય પક્ષ સંમત બની બંધારણ સુધારે તો ચૂંટણી પંચ આ દિશામાં આગળ વધવા તૈયાર હોવાનું ડોક્ટર ઝૈદીએ કહ્યું હતું. દિલ્હીમાં મતદાતા જાગૃતિ વિશેની વૈશ્વિક પરિષદનો મંગળ પ્રારંભ કરતા તેમણે ઉમેર્યું હતું કે મતદારને પ્રલોભન આપવાની કોશિશને સજાપાત્ર ગુનો ગણવાનો સમય પાકી ગયો છે. ચૂંટણીમાં ધન અને બાવડાની તાકાતનો ઉપયોગ ખાળી મતદાન પ્રક્રિયાને વધુ સ્વચ્છ, પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાની પણ હિમાયત તેમણે કરી હતી. 27 દેશના ચૂંટણી પંચ અને 5 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ 3 દિવસના મતદાર જાગૃતિ મંથનમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદમાં રમાઈ રહેલી કબડ્ડી વર્લ્ડ કપમાં મંગળવારે ભારતે ઇંગ્લેન્ડને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે ઇંગ્લેન્ડને 51 અંકથી હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડને 69-18થી હરાવીને ગ્રુપ બી સેમીફાઇનલની ટિકિટ મેળવી છે. અત્યાર સુધી ભારતે 5 મેચોમાંથી માત્ર એક જ હારનો સામનો કર્યો છે. પ્રથમ મેચમાં કોરિયા સામે હાર્યા બાદ ભારતની કબડ્ડી ટીમે તમામ વિરોધી ખેલાડીઓને માત આપી સતત 4થી જીત મેળવીને હવે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલની મેચ 21 ઓક્ટોબરે રમાશે. દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકાસ સંકલન અને દિશા સમિતિની બેઠક કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરની હાજરીમાં યોજાઈ ગઈ. છેવાડાના ગ્રામીણ ક્ષેત્રનો એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તે માટે જિલ્લાના ઉચ્ચસ્તરીય અધિકારીઓએ એક મંચ પર બેસી વિકાસની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સરકારી યોજના સંલગ્ન અધિકારીઓ સાથે વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. દાહોદ જિલ્લામાં આદર્શ ગામ તરીકે પસંદગી પામેલા મૂળધાના બાકી કામોને ઝડપથી આટોપવા સમીક્ષા કરી હતી. કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયેલી કરોડો રૂપિયાની સિગરેટ મામલે ડીઆરઆઈ વિભાગે અમદાવાદના 2 અને મુંબઈના 1 એમ 3 આરોપી મઝહર સૈયદ, હસન કુરેશી અને નાથાલાલ રાઠોડની ધરપકડ કરતા એક મોટો કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ આરોપીઓ દુબઈથી ગાર્મેન્ટની આડાશમાં અંદાજિત 25 કરોડ રૂપિયાની પ્રતિબંધિત વિદેશી સિગરેટ લાવતા હતા. દુબઈથી આવેલું અને મુંબઈ રવાના કરેલ એક કન્ટેનરમાંથી અંદાજિત 25 કરોડ રૂપિયાની સિગરેટ તેમજ કસ્ટમ ડ્યુટી સહિત 2 કરોડનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કરાતા પાલારા જેલમાં હવાલે કરાયા હતા. અમદાવાદ ખાતે આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ દ્વારા બ્રિક્સ સંમેલનની ફળશ્રુતિ વિશે ચર્ચા બેઠક યોજવામાં આવી હતી. બ્રિક્સ બંધુત્વનો ફાયદો આર્થિક સહકારથી આગળ વધીને ત્રાસવાદનો સફાયો કરવા સુધીના વિષય ઉપર સંમતિ હાંસલ કરે તેને ભારતની સિદ્ધિ લગભગ બધા વક્તાએ ગણાવી હતી. ઉદય પામતા 5 અર્થતંત્ર ખભે ખભા મિલાવી 21મી સદીમાં એશિયાનો જય જયકાર થાય તેવો બંદોબસ્ત ગોઠવે તેને વિશ્વ ઇતિહાસની મોટી ઘટના ગણાવી પડે તેવો મત તજજ્ઞોએ વ્યક્ત કર્યો હતો. બ્રિક્સ સમિટને લીધે ભારત અને ગુજરાતને થનાર ફાયદાની ચર્ચા પણ અહીં થઈ હતી. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસ અને તલનું વેચાણ કરવા આવતા ખેડૂતોના વાહનની લાંબી લાંબી લાઇન માર્કેટયાર્ડ બહાર જોતા સહેજે લાગે કે આ જિલ્લામાં વરસાદની ઘટ હોવા છતાં પાક મબલખ ઉતર્યો છે. કપાસનો ભાવ સારો હોવાથી ખેડૂતની દિવાળી સુધરી છે, પરંતુ તલની આવક દરરોજ 1500 ગુણીથી વધુ હોવાથી સ્ટોરેજના અભાવે માર્કેટયાર્ડ દ્વારા તલનો જથ્થો થોડા દિવસ નહીં લાવવા ખેડૂતોને કહેવાયું છે. છેક 1952માં બનેલું અમરેલી માર્કેટયાર્ડ હવે નાનું પડતું હોવાથી ખેડૂતો નવા યાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. ખેત પેદાશ માટે ઓનલાઈન વેચાણ શરૂ થાય તો અમરેલી ખેડૂતોને ઊંચા ભાવ મળવાની આશા છે. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.